નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. ગેસ્ટ ઓફ ધ ડે ની અંદર અમે આ વિશિષ્ટ વ્યક્તિત્વને આમંત્રણ આપીએ છીએ અમારા સ્ટુડિયોમાં અને તેમની સાથે વાતો કરીએ છીએ, અંતરંગ વાતો કરીએ છીએ. દર્શક મિત્રો, આજે એક એવા વિશિષ્ટ વ્યક્તિત્વને અમે આમંત્રણ આપ્યું છે અમારા સ્ટુડિયોમાં આવવા માટે. દર્શક મિત્રો, ભવિષ્ય જાણવાની દરેકની ઈચ્છા હોય છે. ભવિષ્ય જાણવા માટેની રીતો પણ અલગ અલગ હોય છે. કદાચ અમુક લોકો ફેસ જોઈને ભવિષ્ય કથન કરતા હોય છે, અમુક વ્યક્તિઓ અભ્યાસના આધારે કુંડલીનો અભ્યાસ કરીને ભવિષ્ય કથન કરતા હોય છે, અમુક હોય છે છાયા જ્યોતિષી કે જે લોકો છાયા જોઈને પણ જ્યોતિષ એટલે પડછાયો જોઈને ભવિષ્ય કથન કરતા હોય છે. પરંતુ વર્ષોથી જેને માન્યતા પ્રાપ્ત થઈ છે અને બહુ જ ઓછા એવા ભવિષ્યવિદો હોય છે કે જે લોકો હસ્તરેખા જોઈને ભવિષ્ય કથન કરે છે. હસ્તરેખા જોઈને ભવિષ્ય કથન કરવા કે પ્રોપર તેનો વર્ડ છે ઇંગ્લિશમાં પામિસ્ટ્રી કહેવાય છે. જ્યારે પણ જ્યોતિષ વિદ્યાની વાત આવે ત્યારે રેશનાલિસ્ટ કહેતા હોય છે કે આ બધી જે પણ ચર્ચાઓ છે, જ્યોતિષની વાતો છે, જ્યોતિષીના ભવિષ્ય કથન છે, તે બધા ખોટા હોય છે, કારણ કે તેની પાછળ કોઈ સાયન્ટિફિક આધાર નથી. પરંતુ દર્શક મિત્રો, આજે એવા વિશિષ્ટ વ્યક્તિત્વને અમે આમંત્રણ આપ્યું છે કે જેઓ પોતે સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ ધરાવે છે, પોતે સાયન્ટિસ્ટ છે અને ખૂબ જ જાણીતા અને ખૂબ જ અભ્યાસુ તેઓ હસ્તરેખા નિષ્ણાત પણ છે. સીધા જ આપણે એમની પાસે લઈ જઈએ છીએ, તેમની સાથે વાતો કરીએ છીએ. પિનાકીનભાઈ ઠાકર કે જેઓ પામેસ્ટ્રીથી જે પ્રમાણે જોવે છે, હસ્તરેખા જોવે છે અને તેનાથી ભવિષ્ય કથન કરે છે. પિનાકીનજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા તો પામેસ્ટ્રીની વાત આવી તો હસ્તરેખા જયારે જોવાની હોય છે, આપ સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ ધરાવો છો, સાયન્ટિસ્ટ પણ છો, નોર્મલી જે પણ બહુ વિચારક હોય, બહુ ભણેલા હોય છે અને અમે ખાસ વિજ્ઞાનનું ભણેલા, તેઓ આ વિદ્યાનો અથવા તો આ જે પણ વિષય છે, ધર્મ હોય કે પછી જ્યોતિષી, તેનો સજ્જડપણે વિરોધ કરે છે. આપ સાયન્ટિસ્ટ હોવાની સાથે સાથે હસ્તરેખા નિષ્ણાત પણ છો, કઈ રીતે કોમ્બિનેશન થયું? દેવાંગભાઈ, કોઈ પણ જે વિષય છે એનો વિરોધ પણ કરવો હોય તો એની પાછળનો અભ્યાસ બહુ મજબૂત જોઈએ. આવી જ રીતના વૈજ્ઞાનિક બેકગ્રાઉન્ડના કારણે આ વિદ્યાનો મેં અભ્યાસ કરવાની શરૂઆત કરી કે એસ્ટ્રોલોજી શું છે, પામિસ્ટ્રી શું છે. જેમ કે એસ્ટ્રોલોજી, જેમાં પણ હું ઘણું મેં ઊંડો અભ્યાસ કર્યો છે, પરંતુ એસ્ટ્રોલોજીમાં એનો બેઝ છે એ જન્મ સમયનો બેઝ છે. આજથી 20-25 વર્ષ પહેલાં આપણી પાસે ક્વાર્ટ્ઝ ક્રિસ્ટલ અવેલેબલ નહોતા. જે પણ હતું એ મિકેનિકલ ઘડિયાળો હતી, એટલે એ ઘડિયાળ પોતે જ 10-15 મિનિટ કે અડધો કલાક કે કલાક આગળ પાછળ હોઈ શકે. બીજું કે જે આપણો બેઝ છે ગ્રામ્ય વિસ્તાર, કે જેમાં હોસ્પિટલમાં નહીં, ઘણી વખત ડિલિવરી પણ ઘરે કરાવતા હતા. સમય જાણવાની, એટલી ચોક્કસ સમય એની જન્મ સમયની નોંધ લેવાનું ઇમ્પોર્ટન્સ નહોતું. એવા સમયે એસ્ટ્રોલોજીના પોતાના લિમિટેશન્સ હતા, પણ એ વિજ્ઞાન પણ એની જગ્યાએ સાચું જ છે જો તમારી પાસે એનો એક્ઝેક્ટ સમય અને જન્મસ્થળ હોય તો. તે જ રીતે પામિસ્ટ્રીનો પણ એની પાછળના સાયન્સનો અભ્યાસ કરવાનો શરૂઆત મેં મારા વિદ્યાર્થી કાળ દરમિયાન જ કરી. કયા વર્ષમાં આપે શરૂઆત કરી? મને સૌથી પહેલા મેં પામિસ્ટ્રીની કીરોની બુક 5th સ્ટાન્ડર્ડમાં વાંચી. કેમ કે જ્યારે મારા દાદા એ પોતે પણ એક આ વિષયમાં ઘણા રસ ધરાવતા હતા, અભ્યાસુ હતા, એક હેરિટેજ હતો અમારો. ઓકે ઓકે. અને એ વાંચી એઝ અ જસ્ટ નોવેલની જેમ વાંચી એ વખતે બુક, પણ એમાં જે જણાવેલું બેઝ એની પ્રિફેસમાં જેને જણાવ્યું હતું કે આઈ વુડ લાઈક ટુ visit the India and see and meet the people who have been involved in the writing the Vedic Vedas for particularly in the field of palmistry. Okay. જેનાથી મને એમ થયું કે કયા કન્ટ્રીને બિલોંગ કરતા હતા?
જે આઈ થિંક લંડન કે ઇંગ્લેન્ડના છે, તો મને પ્રશ્ન ઉઠ્યો કે જેનો મૂળ જેનું રૂટ છે આપણા દેશમાં, તો એનો અભ્યાસ આપણે કેમ નહીં કરવો જોઈએ સાયન્ટિફિક વેમાં? હવે પામિસ્ટ્રીનો જો આપણે વિચાર કરીએ તો આટલા અભ્યાસ, કોઈ પણ સબ્જેક્ટના અભ્યાસમાં બે વસ્તુ બહુ મહત્વની હોય છે, એક તો થિયરી એન્ડ સેકન્ડ ઇઝ પ્રેક્ટિસ. રાઈટ. થિયોરિટિકલી 8-10 વર્ષ વાંચ્યા પછી પેરેલલી મેં એને પ્રેક્ટિસ એને જોવાની શરૂઆત કરી, અને ઓલમોસ્ટ 20,000-25,000 રાત જોયા પછી અત્યારે હું એટલું કહી શકું કે પામિસ્ટ્રીનો બેઝ છે કે આપણી જે પામ છે એમાં એનેટોમી, સ્ટેટિસ્ટિક એન્ડ સ્પિરિચ્યુઆલિટી, ઓકે, સાયકોલોજી. જો આ સાયકોલોજી, સ્ટેટિસ્ટિક અને એનેટોમીની આપણે જો વાત કરીએ તો દેટ ઇઝ વન ઓફ ધ મેજર એરિયા ઓફ ધ સાયન્સ. રાઈટ. પામિસ્ટ્રીમાં આપણે જ્યારે કહીએ છીએ કે જેને આપણા ઋષિમુનિઓ પોતે પણ વૈદિકના ઘણા બધા જાણકાર હતા, અને સાથે સાથે એમને હસ્તરેખાનું વિશે પણ ઊંડો અભ્યાસ કર્યો છે, એ અભ્યાસમાંથી એ લોકોએ આપણા હસ્તરેખાના જે જુદા જુદા માઉન્ટેન્સ કહે છે જેને કે પર્વતો, એને એનેટોમિકલ નામને એમને ગ્રહોના નામ સાથે મેપ કર્યા કે જેથી જનરલ પબ્લિકને એ ઇઝીલી યાદ આવી શકે, સરળતાથી યાદ આવે, યાદ રાખી શકે, એનો અભ્યાસ કરી શકે. કે જેમ કે એક માઉન્ટ ઓફ સન દેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ સક્સેસ, દેટ ઇઝ વોટ પામિસ્ટ્રી સેઝ. એટલે કે માઉન્ટ ઓફ સન દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ માઉન્ટ ઓફ એપોલો, વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ સક્સેસ. એન્ડ એઝ પર ધ ડેફિનેશન, સક્સેસ ઇઝ નથિંગ બટ ધ રાઈટ ડિસિઝન એટ રાઈટ ટાઈમ વિથ ધ રાઈટ પર્સન. પામિસ્ટ્રીની મદદથી કોઈ પણ વ્યક્તિ પોતાની વીકનેસીસ અને સ્ટ્રેન્થ જાણી શકે છે. ધારો કે પામ છે એમાં જેને જ્યોતિષ પામિસ્ટ્રીમાં લાઈફ લાઈન કહે છે, તે જ રીતે એનેટોમીમાં આપણે શરીરની મુખ્ય જે વેન કહીએ છીએ દેટ ઇઝ કોલ્ડ પામાર્ચ. કોઈ પણ મેડિકલ સ્ટુડન્ટ કે ડોક્ટરોમાં એને કહેશો કે વિચ ફ્લોસ લાઈક ધીસ, ટેક ધ ટર્ન લાઈક ધીસ, અને એની ઉપર જે પણ જાય છે એને આપણે લાઈફ લાઈન કહીએ છીએ. પામિસ્ટ્રીમાં ક્યારેય પણ લેન્થ ઇઝ નોટ ઓનલી ધ ઇમ્પોર્ટન્ટ, એક કોમ્પ્લેક્સ સાયન્સ છે, એક જ્યોમેટ્રી છે. કોઈ પણ લાઈનની લેન્થ અથવા તો કોઈ પણ માઉન્ટન્સ ખાલી એને એબ્સોલ્યુટ એની સ્ટડી કરીને આપ કશું પણ કહી નથી શકતા. ઇટ નીડ્સ અ ઇન્ટીગ્રેટેડ સ્ટડી ઓફ હોલ લેન્થ ઓફ ધ લાઈન, ટાઈપ ઓફ ધ પામ, ટાઈપ ઓફ ધ ફિંગર્સ, ટાઈપ ઓફ ધ નેલ્સ, ટેક્સચર, શાર્પનેસીસ, કલર ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આ બધું જ ભેગું કરો કે જે દરેકે દરેક સબ્જેક્ટ ઇટ સેલ્ફ ઇઝ અ વન ડિટેલ બ્રાન્ચ ઓફ ધ સાયન્સ. જેનાથી મને લાગ્યું કે આમાં કંઈક સાયન્ટિફિક બેઝ છે. વન સેકન્ડ અહીંયા રોકીશ આપણે પિનાકીન. દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે કે પામિસ્ટ્રીની વાત કરી, સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા પિનાકીનભાઈ કે જે પોતે સાયન્ટિસ્ટ પણ છે, પરંતુ જ્યારે અભ્યાસના આધારે, પહેલા અભ્યાસ કરો, તેમણે બહુ સૂચક વાત કરી, ફક્ત અભ્યાસ કરો તે મહત્વ નહોતી, પરંતુ અભ્યાસ બાદ પ્રેક્ટિસ કરી, 25,000 જેટલા હાથ જોયા બાદ તેઓ તે તારણ પર આવ્યા કે ખરેખર આની પાછળ ક્યાંક ને ક્યાંક કોક એવું કોક સૂચિત કરનારું દિશા નિર્દેશ મળી જાય છે. અને તેમણે કીધું તે પ્રમાણે પામ જોઈને, એટલે કે હથેળી જોઈને, હસ્તરેખા જોઈને કોઈ પણ વ્યક્તિની વીકનેસીસ અને સ્ટ્રેન્થને પ્રિડિક્ટ કરી શકાય છે. ઘણી બધી રસપ્રદ વાતો કરવી છે હસ્તરેખા વિશેની, પરંતુ સમય થયો છે વિરામનો. મળીએ એક નાનકડા વિરામ બાદ. GTPL लेकर आया है डिजिटल केबल टीवी बॉक्स.
हम दे रहे हैं ज्यादा नहीं बल्कि आपकी उम्मीद से भी ज्यादा। आप संपर्क कर सकते हैं अपने केबल ऑपरेटर से या कॉल कर सकते हैं टोल फ्री नंबर पर। GTPL तमारी विश वगैरह भी। વીરાબા આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં। આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગેસ્ટ ઓફ ધ ડે કાર્યક્રમમાં હસ્તરેખા નિષ્ણાત સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા સાયન્ટિસ્ટ એવા પિનાકીનભાઈ ઠાકર। પિનાકીનજી, બ્રેક પહેલા આપણે વાત કરી કે હસ્તરેખાની અંદર ઘણી બધી વસ્તુ ફક્ત લાઇનની લેન્થ જોઈને કોઈ પણ વસ્તુ પ્રેડિક્ટ નથી થતી, તેની અંદર ટેક્સચર પણ કામ આવે છે, તેની વિડ્થ જોવામાં આવે છે, કેટલી ડેપ્થ છે કદાચ એ પણ જોતા હશો, કલર જોવો છો, શાર્પનેસ જોવો છો, ઇવન નેઇલ ફિંગર્સ પણ જોવામાં આવે છે। સવાલ એ ઉભો થાય કે જ્યારે પણ કોઈને પણ હાથ બતાવે, વર્ષોથી એક સાંભળવામાં આવ્યું છે મને અને મને લાગે છે લગભગ બધા દર્શક મિત્રો, કે જ્યારે પુરુષ પોતાનો હાથ બતાવે તો જમણો બતાવે છે, સ્ત્રી હાથ બતાવે તો ડાબો બતાવે છે, એની પાછળ બેઝિક રીઝન શું છે? ખરેખર પહેલી વાત તો આ સાચી છે કે પુરુષનો જમણો હાથ જોવામાં આવે ને સ્ત્રીનો ડાબો હાથ? ના દેવાંગભાઈ, વાત એ સાચી નથી। પામિસ્ટ્રીનો રૂલ એવો છે કે જે હાથથી મેક્સિમમ થ્રુ આઉટ ધ દિવસ દરમિયાન તમે કામ કરો છો, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એનો એ પામ જોવામાં આવે છે। જો તમે રાઈટ હેન્ડથી કામ કરતા હોવ તો રાઈટ પામ જોવામાં આવે, અને ઇવન કોઈ પુરુષ માણસ લેફ્ટ હેન્ડથી પણ કામ કરતો હોય તો એનો લેફ્ટ હેન્ડ પણ જોવામાં આવે છે। ધેર ઇઝ નો સ્પેસિફિક ગાઈડલાઇન ફોર લેડી, ધેર ઇઝ અ લેફ્ટ હેન્ડ ઓનલી। મને એવું લાગે છે કે થંબ રૂલ કદાચ એવો હતો કે ભૂતકાળમાં આપણા જે ટ્રેડિશનલ કલ્ચરમાં એવું કહેવાતું હતું કે સ્ત્રી પોતાનો જમણો હાથ ફક્ત એક હસ્તમેરાપ સમયે જ કોઈના હાથમાં આપે છે। કદાચ એ વખતે આઈ થિંક એના કારણે સ્ત્રીઓ જમણો હાથ આપતા ખસતાતી હોય, એટલે એક એવો નિયમ બનાવવામાં આવ્યો હોય કે ડાબા હાથનો, એમ કે સ્ત્રીનો ડાબો હાથ જોવામાં આવે છે। પણ બેઝિકલી એની પાછળનું જે વિજ્ઞાન છે એ છે કે પામ ઇઝ કનેક્ટેડ વિથ ધ બ્રેઇન, ઓકે, એન્ડ અવર મોર ધેન 35% ઓફ ધ બ્રેઇન એરિયા ઇઝ યુટિલાઇઝ ટુ કંટ્રોલ ધીસ ઓર્ગન પામ। એટલે કે એનું તો મહત્વ આપ સમજી શકો છો કે એક હસ્તરેખા જે શરીરનો બહુ નાનો ભાગ છે એને કંટ્રોલ કરવા માટે આપનો 35% કરતા પણ વધારે બ્રેઇન એરિયા યુઝ થાય છે। ઓકે, કોઈ પણ ડિસિઝનની પાછળ ધ સ્ટેટ ઓફ ધ બ્રેઇન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। તમે કઈ કન્ડિશનમાં કોઈ પણ ડિસિઝન લેવાના છો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। ઇટ ઇઝ લાઈક મોનિટર એન્ડ સીપીયુ ઓફ ધ કોમ્પ્યુટર, ધીસ વર્ક્સ એઝ અ મોનિટર, એન્ડ થ્રુ દેટ મોનિટર વી ટ્રાય ટુ રીડ ધ સ્ટેટ ઓફ બ્રેઇન, બીકોઝ કોઈ પણ કમાન્ડ છે એ બ્રેઇન પામને આપે છે અને એ વર્ક કર્યા પછી ફરી એકનોલેજ કરે છે। અમારા ઇલેક્ટ્રોનિક્સમાં પણ હેન્ડશેકિંગ કહે છે એને, હેન્ડશેકિંગ સિગ્નલ્સ। બ્રેઇન અને પામ વચ્ચે હેન્ડશેકિંગ સતત ચાલુ હોય છે દિવસ દરમિયાન, કેમ કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો બ્રેઇન પામને કંટ્રોલ કમાન્ડ આપે છે, અને ઓલવેઝ દેટ કોમ્યુનિકેશનના કારણે યુ કેન બાય પ્રોપરલી સ્ટડી ઓફ ધ પામ યુ કેન સે ધ સ્ટેટ ઓફ માઇન્ડ ઓફ ધેટ પર્ટિક્યુલર પર્સન। દેટ્સ વાય આપ કદાચ જે હાથથી વધુ લોકો કામ કરતા હોય છે એ જ હાથ જોવા જોઈએ, અને જો બંનેનો ઉપયોગ કરતા હોય તો બંને હાથ પણ જોવામાં આવે છે। ઓકે ઓકે ઓકે, નો ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે આપે આપની જે પણ આપણી હસ્તરેખા વિશેનો આપે અભ્યાસ કર્યો, લગભગ 25 વર્ષથી આપ આની અંદર ફૂલ્લી ઇન્વોલ્વ છો, ઘણા બધા સફળ પરિણામો પણ આપે જોયેલા છે, આપનું જે પણ કાર્ય છે સ્પેસિફિક અત્યારે કેરિયર ગાઈડલાઈન ઉપર આપે નાખેલું છે, બરાબર, કેરિયર ગાઈડન્સ। દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે પામેસ્ટ્રી એટલે કે ખાસ કરીને હસ્તરેખા જોવાની સાથે સાથે અત્યારે જે ફોકસ છે પિનાકીભાઈનું તે છે સ્ટુડન્ટ્સ, ખાસ કરીને 8th થી 12th, 8મા ધોરણથી 12મા સુધીમાં જે વિદ્યાર્થીઓ ભણે છે તેમને ભવિષ્યમાં કઈ લાઈન લેવી તેના માટે ખૂબ જ સૂચક તેઓ નિર્દેશ કરતા હોય છે, ફક્ત સ્ટુડન્ટ્સને અત્યારે ટાર્ગેટ બનાવવાનું રીઝન શું? દેવાંગભાઈ, સ્ટુડન્ટ્સ આપણે કોઈ પણ ફિલ્ડમાં
યંગસ્ટર્સ દે આર ધ ફ્યુચર ઓફ ધેટ પર્ટિક્યુલર કન્ટ્રી રાઈટ સોસાયટી સોસાયટી આજે સ્ટુડન્ટ્સ છે 12th સ્ટાન્ડર્ડ ની અંદર જે સ્ટુડન્ટ છે કે 10th સ્ટાન્ડર્ડ માં જે સ્ટુડન્ટ છે એને ઇઝ નોટ ધેટ મેચ્યોર ઇનફ ટુ ડિસાઇડ હિઝ ઓન પ્રોફેશન આથી કરીને એ એની આજુબાજુના એના પેરેન્ટ્સ છે કે એના અંકલ છે કે જેનાથી એ ઇન્ફ્લુઅન્સ થાય છે એમના માર્ગદર્શન પ્રમાણે એ એની ફ્યુચર નહીં કે એનો ઇન્ટરેસ્ટ પ્રોફેશનલ એમનું ઇન્ફ્લુઅન્સ આવે છે આની જગ્યાએ જો સ્ટુડન્ટ્સ પોતે જાણે કે પોતે શેમાં કેપેબલ છે એનો ઇન્ટરેસ્ટ શેમાં છે ઇન્ટરેસ્ટની સાથે વેધર હી ઇઝ કેપેબલ ઓફ ડુઈંગ દેટ વન એ જાણે અને એ પછી એ ગાઈડલાઈન લઈને એ જો પોતે એ પ્રોફેશન સિલેક્ટ કરશે તો હી કેન પુટ મચ બેટર પરફોર્મન્સ ઇન હિઝ પ્રોફેશન વિચ મીન્સ આજે આપણે ઘણા બધા લોકોને મળીએ છીએ ઇવન 50 વર્ષે પણ દે આર નોટ સેટિસ્ફાઈડ વિથ ધેટ પ્રોફેશન રાઈટ બીકોઝ દે હેવ નોટ ડિસાઇડેડ ઓફ ધેર ઓન એ સંજોગો સમય વ્યક્તિઓ ને આધારિત એમને જે તે સમયે નિર્ણય લીધો હોય છે એના કારણે એક પ્રોફેશનલ વેક્યુમ ઉભો થયો છે સોસાયટીમાં આજે એક સારામાં સારા ડોક્ટરને પણ શેરબજાર બાજુ વધારે લગાવ છે અને એક સારા શેરબજારના કોઈ પણ સક્સેસફુલ માણસ કરતાં કદાચ એનો સ્ટડી કે ઇન્ટરેસ્ટ વધારે હોવા છતાં પણ એ ફૂલ ટાઈમ એ પ્રોફેશન નથી કરી શકતો બીકોઝ હી ઇઝ એન્ગેજ વિથ હિઝ ઓન પ્રોફેશન આના કારણે એક અનસેટિસ્ફેક્શન ઉભું થાય છે સોસાયટીમાં જો આપણે પ્રોપરલી સ્ટુડન્ટ્સને 8th સ્ટાન્ડર્ડથી ગાઈડ કરીને ચેનલાઇઝ કરીએ તો મને લાગે છે કે પોતાની સ્ટ્રેન્થ જાણ્યા પછી પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે જો એ પ્રોફેશન સિલેક્ટ કરશે તો હી વિલ બી સેટિસ્ફાઈડ હી વિલ બી ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્રોફેશન હી વિલ ટ્રાય ટુ પુટ મોર એન્ડ ધ બેસ્ટ સક્સેસ પરફોર્મ અને એ સક્સેસ પણ મળશે એ સેટિસ્ફાઈડ છે સક્સેસફુલ છે એટલે એના ફેમિલીમાં હી વિલ ટ્રાય ટુ જનરેટ મોર સક્સેસફુલ પીપલ ધેટ કોન્સેપ્ટ વિલ એક્સપાન્ડ એક સક્સેસફુલ માણસ છે એક સેટિસ્ફાઈડ માણસ છે એ ઓલવેઝ બીજા સક્સેસફુલ કે સેટિસ્ફાઈડ માણસ જનરેટ કરવાની કોશિશ કરશે ધેટ કોન્સેપ્ટ વિલ એક્સપાન્ડ ટુ ધ સ્ટ્રોંગ સોસાયટી સક્સેસફુલ સોસાયટી સ્ટ્રોંગ સોસાયટી એન્ડ ધેટ કેન બી એક્સપાન્ડેડ અપ ટુ ધ સ્ટ્રોંગ નેશન નાઉ કેટલાક અહીંયા સવાલ એ આવે કે ધારો કે કદાચ હું મારો હાથ આપને બતાવું છું આપ મને સજેસ્ટ કરો છો કે આ તમારી વીકનેસ છે આ તમારી સ્ટ્રેન્થ છે ઓકે સ્ટ્રેન્થ મને કહેશો મને ગમશે વીકનેસીસ જ્યારે મને બતાવશો ત્યારે હું આપને એની રેમેડીઝ પૂછીશ કે ભાઈ આનાથી બચવા માટે શું કરું એના માટે આપના દ્વારા ખાસ કરીને નોર્મલી જોવા મળે છે કુંડલી જોયા વાત કહેવામાં આવે છે કે આ ગ્રહ માટે આ વિધિ કરાવો આ ગ્રહ માટે આ વિધિ કરાવો પામેષ્ટીનું કદાચ ક્યાંક ગણિત બદલાતું હશે આ વિશેની ચર્ચા કરીશું એક નાનકડા બ્રેક બાદ સમય થયો છે વિરામનો મળીએ નાનકડા વિરામમાં જીટીપીએલ લેકર આયા હૈ ડિજિટલ કેબલ ટીવી બોક્સ હમ દે રહે હૈ જ્યાદા નહીં બલ્કિ આપકી ઉમ્મીદ સે ભી જ્યાદા આપ સંપર્ક કર સકતે હૈ અપને કેબલ ઓપરેટર સે યા કોલ કર સકતે હૈ ટોલ ફ્રી નંબર પર જીટીપીએલ તમારી વિશ વગર ભી દર્શકો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું આજે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ગેસ્ટ ઓફ ધ ડે કાર્યક્રમમાં પિનાકીનભાઈ ઠાકર કે જેઓ હસ્તરેખા નિષ્ણાત છે પિનાકીનજી બ્રેક પહેલા જે વાત કરી તે પ્રમાણે કે કદાચ આપ હાથ જોઈને વીકનેસીસ અને સ્ટ્રેન્થ મને કહો છો
પરંતુ વીકનેસીસમાંથી બહાર આવવા માટે અથવા તો એને મારે પ્રોપર જો એને ચેનલાઇઝ કરવી હોય, મારે ઇમ્પ્રુવમેન્ટ જોઈ તો મારી લાઈફમાં, તો આપ કઈ કઈ સલાહ આપો છો? શું એ જ રીતે યજ્ઞ કરવો કે પછી આટલું દાન કરવું કે પછી કોઈ શ્લોક મંત્ર? આજે દેવાંગભાઈ, જ્યારે સ્ટ્રેન્થ જાણીએ છીએ, સ્ટ્રેન્થ હંમેશા મદદરૂપ થવાની છે માણસને. વીકનેસીસ જાણીને આપણે એને ઓવરકમ કરીએ તો એ આપણને વધારે સક્સેસફુલ બનાવશે. રાઈટ. હવે દરેક વીકનેસીસને ઓવરકમ કરવા માટે જુદા જુદા એની રેમેડીઝ હોય છે. જેમ કે વૈદિકમાં જે ઋષિમુનિઓએ વર્ષોથી જેને આપણે એને રેમેડી બતાવી છે, મંત્ર વિદ્યા એક પ્રુવન છે. ઇવન એના પર પણ ઘણું બધું રિસર્ચ થયું છે કે જેમ કે આ મંત્રની શક્તિ છે, જે એ મંત્રની શક્તિ દ્વારા પર્ટિક્યુલર વીકનેસીસ આપણે બદલી શકીએ છીએ. જેમ કે ચંદ્ર વીક છે, માઉન્ટ ઓફ લ્યુના ઇઝ નોટ ગુડ, ઇટ મીન્સ ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ યોર થોટ પ્રોસેસ. જે વ્યક્તિનો ચંદ્ર વીક છે એનું વિચારો વધારે આવે છે, નેગેટિવ થોટ્સ આવે છે. હવે જો આપણે સાયન્ટિફિક વેમાં કહે તો એ ધ ઇમોશનલ નર્વ સિસ્ટમ ઓર ધ નર્વ સિસ્ટમ વિચ ગવર્ન્સ ધ ઇમોશન્સ ઇઝ નોટ પ્રોપર. ઓકે. આઈ થિંક ઋષિમુનિઓએ સ્ટડી કરી હશે અને ચંદ્ર માટેનો જે મંત્ર બનાવ્યો એ પ્રમાણેનો બનાવ્યો છે કે જે ઇમોશનલ નર્વ સિસ્ટમ જે છે એને એ સ્ટિમ્યુલેટ કરતો હશે. મંત્ર વિદ્યા એ એક સ્ટિમ્યુલેશન કરે છે. જેમ કે આપ ફ્રેક્ચર થયું હોય અને એને તમે પ્લાસ્ટર કર્યું હોય અને થોડા વખત પછી એને ખોલવામાં આવે તો સ્ટીપ થઈ જાય છે નર્વ સિસ્ટમ, કે મસલ સ્ટીપ થઈ જાય, તો એડિશનલી આપણે એને મસલ સ્ટિમ્યુલેશન આપે છે એક્સટર્નલી. ઓર્થોપેડિક્સ ને ઇવન ફિઝિયોથેરાપિસ્ટ એને મસલ સ્ટિમ્યુલેશન આપે છે. દેટ ઇઝ અ વે ઓફ ગિવિંગ એક્સટર્નલ સ્ટિમ્યુલેશન ટુ યોર મસલ. મંત્ર આઈ થિંક ઇટ્સ અ ઇન્ટરનલ, ઇટ ગિવ્સ ઇન્ટરનલ સ્ટિમ્યુલેશન ટુ ધ નર્વ સિસ્ટમ. જેમ કે આપ અવાજ છે આપણે જે આવે છે એ બેઝિકલી આપણી જે વોકલ સિસ્ટમ છે એમાં એર બ્લો થાય છે, બહાર આવે છે અને એ ફોન્સ બહાર આવે છે. જ્યારે કોઈ પણ આપણે નામ બોલીએ તો હવા બહાર આવે છે, પણ જ્યારે આપણે ઓમ બોલીએ છીએ, ઓમ ઓમ બોલવા એ આપણે ફીલ કરી શકીએ છીએ, એમાં હવા બહાર નથી આવતી, હવા અંદર જાય છે. અને એને આપણે જો કંટ્રોલ કરીને એ રીતે બોલીએ તો ઇટ ગીવ સ્ટિમ્યુલેશન્સ. એવી રીતના દરેકે દરેક મંત્રો, દરેકે દરેક માઉન્ટ્સ માટે, આજે ગુરુ છે, શનિ છે, સૂર્ય છે, કે બુધ, ચંદ્ર, શુક્ર, મંગળ પોઝિટિવ, મંગળ નેગેટિવ, માર્સ, આ બધાને એસોસિએટેડ મંત્ર બનાવેલા છે આપણા વેદમાં છે કે ઋષિ મુનિમાં છે. ધેટ ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ ઇટ. સેકન્ડલી કે હનુમાનજી, જેમ કે આપણે કહીએ કે હનુમાનજી વિચ ઇઝ ફિગર્ડ આઉટ ટુ બી ધ ગોડ ઓફ સ્ટ્રેન્થ ફોર અસ. રાઈટ. આજે નાનો કોઈ પણ બાળક છે એની માં નાનપણથી સહેજ પણ એને બીક લાગે કે ગભરાઈ પણ જાય તો કે બેટા હનુમાનજીનું નામ દેજે તું, તને બીક નહીં લાગે. દેટ ઇઝ વન સાયકોલોજી ઓલ્સો બિહાઇન્ડ ઇટ, કે આજે તમારી સાથે કોઈક સ્ટ્રેન્થવાળો માણસ છે. દેટ ગીવ્સ, આજે અંધારામાં છોકરો એકલો નથી જતો, એની મમ્મી કે પપ્પા હોય તો એ બીક એની જતી રહે છે. દેર ઇઝ અ લોજિક ઓર સાયકોલોજી બિહાઇન્ડ કે નહીં, તમે મંત્ર બોલો છો તમારી સાથે, દેર ઇઝ અ સમ સ્ટ્રેન્થ, સુપ્રીમ પાવર ઇઝ ધેર, વી ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ ઇટ. દેટ ઇઝ અનધર લોજિક ઓલ્સો. એક છે સાયન્સ છે જેનાથી તમે સ્ટિમ્યુલેટ કરો છો નવ સિસ્ટમ. સેકન્ડ છે એક હોપ છે તમારી સાથે, એક સુપ્રીમ પાવર છે તમારી સાથે. નાઉ 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 હવે 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 બીજો નેક્સ્ટ ક્વેશ્ચન એ આવે, ઇફ સપોઝ મારી કોઈ પણ લાઈન કદાચ ક્યાંક નાની છે અને મારો હાથ જોઈને આપ કહો છો કે આ લાઈન નાની હોવાના કારણે ઇટ શોઝ કે ધીસ ઇઝ યોર વીકનેસ, ધીસ ઇઝ એક્ઝામ્પલ. હવે જો આની રેમેડી માટે હું કોઈ મંત્ર અથવા શ્લોકનું ઉચ્ચારણ કરું છું, આપે કીધું તે પ્રમાણે 6 મહિના માટે, 2 મહિના માટે, 5 મહિના માટે, 12 મહિના માટે, આફ્ટર ધેટ એ જે નાની લાઈન છે મોટી થાય ખરી? મોટી કે નાની, યુ કેન ચેન્જ, યુ કેન ચેન્જ ધ લાઈન્સ. જેમ કે એક પ્રસંગ કહું અત્યારે, કે વિવેકાનંદજીને જ્યારે એમને કોઈએ કીધું કે તમારા હાથમાં અભ્યાસની લાઈન નથી, જ્યારે એમને બધે
એમને કીધું કે લાવો ચપ્પુ લાવો ને હું બનાવી દઈશ. જી ધેટ વોઝ ધ એક ટોકન હતું એ, ધેટ વોઝ કી આઈ એમ એબલ ટુ ડિસાઈડ એન્ડ આઈ હેવ ધેટ સ્ટ્રેન્થ ટુ ચેન્જ ધેટ લાઈન. ધેટ વોઝ ધ મેસેજ બાય ધ વિવેકાનંદજી. એવી રીતના દરેકે દરેક વ્યક્તિ, હું પામિસ્ટ્રીને ફ્યુચર ટેલરની જગ્યાએ આઈ ઓલવેઝ ટેલ ઇન માય લેક્ચર્સ, ઇટ્સ અ ફ્યુચર મેકર. ઓકે, કે જો આઠમા ધોરણનો વિદ્યાર્થી નક્કી કરે કે મારે ડોક્ટર થવું છે કે એન્જિનિયર થવું છે મારે, તો ફક્ત હાથની રેખાઓ જોઈને બેસી રહેવાથી કોઈ ડોક્ટર કે એન્જિનિયર થતું નથી. વન હેઝ ટુ પુટ ધ એફર્ટ્સ બિહાઇન્ડ ઇટ. સૌથી પહેલાં તો એ ટેલેન્ટેડ છે, એનામાં કેપેસિટી છે એ જોવાની, અને જો નથી એ વીકનેસીસ છે તો કઈ જગ્યાએ વીકનેસીસ છે, એનું કોન્સન્ટ્રેશન પુઅર છે, એનામાં વધારે પડતી લાઇનો છે, મેમરી પાવર વીક છે, એકોર્ડિંગલી એ મંત્રથી એની વીકનેસીસ અને ધેટ ઇન્ડિકેટ્સ ધેટ કેન બી સીન અગેન. એટલા માટે જ મેં એક કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ બનાવી છે કે જેમાં તમે જે તે સમયે એક રેફરન્સ લઈ શકો, મંત્રો બોલીને ફરી તમે એને રિવ્યુ કરો 3 મહિના 4 મહિના પછી. ઇટ્સ અ ક્લોઝ સિસ્ટમ, એ કોઈ સુપરસ્ટિશિયસ સિસ્ટમ નથી. કે બંને હાથની ઇમેજીસ જો તમે કમ્પેર કરો તો ઘણા બધા હાથમાં ચેન્જીસ આવે છે. નો નો નો, આપે આપે એક્ઝામ્પલ આપ્યો કે વિવેકાનંદજીએ એમને જયારે કહેવામાં આવ્યું કે આપણે વિદ્યા રેખા જે છે એ નબળી છે ને, ત્યારે તેમણે લાઈન દોરી દીધી. રેશનાલિસ્ટ એક શેર ખાસ કરીને પામેસ્ટ્રી માટે, જે પણ માસ્ટર હોય છે હસ્તરેખાની સાથે, એના માટે કહેતા હોય છે કે જિંદગીની સફળતા તેની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. જો હસ્તરેખામાં જ જિંદગીની સફળતા હોત તો કદાચ જેને હથેળી નથી તે લોકોનું જીવન જ ન હોત. બરાબર છે, એમની વાત પણ એ છે. મેં સૌથી પહેલા જ કીધું, ઇટ ઇઝ અધર વે અરાઉન્ડ. હસ્તરેખામાં છે એટલે તમે કામયાબ થશો એ નથી. ઇટ ઇઝ હિયર વિચ મેક્સ યુ સક્સેસફુલ ઓર અનસક્સેસફુલ ઇન ધ લાઈફ. માણસનો બ્રેન છે કોઈ પણ, દેટ ઇઝ ધ ડિસાઇડિંગ ફેક્ટર, નોટ ધ પામ. આઈ ટોલ્ડ યુ કે પાવર ઓફ ધ પીસી ઓર અ કોમ્પ્યુટર ઇઝ ઇન ઇટ સીપીયુ, નોટ ઇન ઇટ્સ મોનિટર. ઓકે, તો આપણે અથેરી હોય કે નહીં હોય, અથેરીમાં લાઈન હોય કે નહીં હોય, પણ યોર બ્રેન હેઝ ટુ બી પ્રોપર. અને હસ્તરેખાની મદદથી આપણે આપણા બ્રેનના સ્ટેટને ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે પોતે સાયન્ટિસ્ટ છે, સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ ધરાવે છે, પરંતુ તેમના રસથી, તેમના અભ્યાસથી જે તારણો પર આવ્યા છે તે તારણો આવનારી પેઢીને, એમાં ખાસ કરીને સ્ટુડન્ટ્સને ખૂબ જ ઉપયોગી થઈ શકે. 25 વર્ષની તેમની આ પ્રેક્ટિસ દરમિયાન તેમણે મહત્તમ સ્ટુડન્ટ્સને જેટલી પણ ગાઈડન્સ આપેલું છે તે ગાઈડન્સના કારણે ઘણા બધા હજારો વિદ્યાર્થીઓ પોતે તેમની પસંદગીની અને ખાસ કરીને તેમના રસનો વિષય, જે કદાચ વિદ્યાર્થીને પોતાને ખબર નથી હોતી, પેરેન્ટ્સને ખબર નથી હોતી, પરંતુ તેવી લાઈન જેમને ખ્યાલ આવે છે, ગાઈડલાઈન મળે છે, ત્યારે તે લોકો ખરેખર સફળતાના શિખરો સુધી પહોંચી શકે છે. અને લાસ્ટ મેસેજ ખૂબ જ સૂચક હતો કે તેમની પાસે રહેલું જ્ઞાન, ઘણો બધો વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા પિનાકીનભાઈ પોતે પોતાનો મહત્તમ સમય વિજ્ઞાનની નવી શોધો માટે હોય છે, પરંતુ સોસાયટી પ્રત્યેનું ઋણ છે, તેના માટે રોજના 3-4 કલાક પણ તેઓ સોસાયટીને આપે છે. થેન્ક યુ વેરી મચ પિનાકીનભાઈ. અને દર્શક મિત્રો, ફરીવાર મળીશું નેક્સ્ટ વીક એપિસોડમાં આ જ રીતે એક નવા વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે, ગેસ્ટ ઓફ ધ ડે એટલે કે અતિથિ કાર્યક્રમમાં. ત્યાં સુધી મને અને પિનાકીનભાઈ આપશો નમસ્કાર. થેન્ક્સ. Thank you.